કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય કલ્ચર, પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે, જેમાં આજે આપણે ભાગ નંબર 5 ઉપર ચર્ચા કરવાના છીએ. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર. અહીં આપણને એક્ટિવિટી નંબર 15 આપવામાં આવે છે, જેમાં આપણને કહ્યું છે કે આગળ આપણને બે ચિત્રો આપવામાં આવ્યા છે. તે બે ચિત્રોમાં શું શું ફરક છે તે આપણે અહીં જોઈને નીચેના બોક્સમાં લખવાનો છે. તો પહેલું ચિત્ર છે આ, જ્યારે બીજું ચિત્ર છે આ. તો બાળકો તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને આ બે ચિત્રોમાંથી શું શું જુદું જુદું છે તે તમારે લખવાનું છે. તો હવે આપણે આગળ વધીએ. તો આગળ આપણને એક બોક્સ આપેલા છે, જેમાં તેજલનું ઘર અને વિવેકનું ઘર એમ આપેલું છે. પહેલું ઘર જે હતું તે તેજલનું ઘર હતું, જ્યારે બીજું ઘર હતું તે વિવેકનું ઘર હતું. તો તેજલના પહેલો ફરક જે છે તે આપણને અહીં કહી દેવામાં આવ્યો છે. તો તે છે કે તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે. ત્યારબાદ બીજું, જ્યારે વિવેકના ઘર છે તો વિવેકના ઘર પાસે લીમડો પાતળો છે. તો આપણે હમણાં જે ચિત્ર જોયા તેમાં આપણે જોયું હતું કે તેજલના ઘરની આંગણામાં તેજલના દાદા આંગણમાં બેઠા છે, બેઠા હતા ને તેજલના દાદા. ત્યારબાદ વિવેકના દાદી બેઠા હતા, એટલે આપણે અહીં લખીશું કે વિવેકના દાદી આંગણામાં બેઠા છે. જ્યારે તેજલના ઘરની ઉપર 3 પક્ષી ઉડે છે, શું લખીશું? તેજલના ઘરની ઉપર 3 પક્ષી ઉડે છે. જ્યારે વિવેકના ઘરની ઉપર 2 પક્ષી ઉડે છે. સાચી વાત ને બાળકો? ત્યારબાદ હજુ પણ આપણે એક ફરક લખીશું કે તેજલના ઘરમાં 2 બારી છે. કેટલી? ઘરમાં 2 બારી છે, જ્યારે વિવેકના ઘરમાં 1 બારી છે. બાળકો અહીં તમારે જેટલા બને તેટલા ફેરફાર જે છે તે તમારે જાણવાના છે. અહીં તો મેં તમને 3 જ ફેરફાર લખાવ્યા છે, પરંતુ તમને તે ચિત્રમાં જોવાનું છે અને વધુમાં વધુ ફરક ફેરફાર જે છે તે બતાવવાનો છે. તો અહીં હું તમને બતાવી દઉં કે જે આ તેજલનું ઘર છે તેના આંગણામાં તેના દાદાજી બેઠા છે, અને આ લીમડાના ઝાડનું થડ પણ જાડું છે, અને અહીં 3 પક્ષીઓ ઉડી રહ્યા છે, તેમજ તેના ઘરના આંગણામાં 2 બારીઓ પણ છે. તેવી જ રીતે વિવેકના ઘરના આંગણામાં તેના દાદી બેઠા છે, અને તેના ઘરની આગળ જે લીમડાનું ઝાડ છે તેનું થડ પણ પતલું છે. તેવી જ રીતે અહીં 2 જ પક્ષીઓ ઉડી રહ્યા છે, અહીં ઘરમાં 1 જ બારી છે. તો બાળકો તમને કશું દેખાયું? કંઈ વધારે ફરક દેખાયો બાળકો? તો ચાલો હું તમને ફરી જણાવી આપું. તેજલના ઘરની બહાર શુભ લાભ એમ લખેલું છે. ત્યારબાદ અહીંયા આ બારી પણ છે, અને અહીંયા લીલું ચોરસ પણ જણાઈ રહ્યું છે. જ્યારે લીમડાના ઝાડ પર એક પક્ષી પણ બેઠું છે, અને અહીં થોડા પથ્થરો પણ આપણે જોઈ શકીએ છીએ, તેમજ અહીં વાદળાનો રંગ છે તે ઘાટો છે. છે ને બાળકો? ઘાટો. તો હવે આપણે આગળ તે વિવેકના ઘર તરફ જઈએ, તો વિવેકના ઘરમાં પણ ઘણો ફરક જોવા મળે છે. તો વિવેકના ઘરમાં અહીં બારી નથી, અને અહીં સાથિયાના ચિત્રો દોરેલા છે. અહીં તો લીલા ચોરસને બદલે ભૂરા કલરનું ગોળ છે. અહીંનું આકાશ પણ આછું આછું છે. અહીં કોઈ પણ પથ્થર નથી, અને અહીં પક્ષી પણ બેઠેલું નથી.
तो बाळको तमे બંનેમાંથી જે ફરક વધારે હોય તે તમારે લખવાનો છે અને મને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। કહો તમારા ઘર વિશે શું શું ગમે છે અને ક્યાં ક્યાં ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો। બાળકો તમારા મિત્રો સાથે વાત કરો કે તમારા ઘરમાં તમને શું શું ગમે છે અને તે ઘરમાં તમને કયા કયા ફેરફાર કરવા છે। હવે લખો તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો। બાળકો અહીં તમને એક પેરા થોડીક જગ્યા આપેલી છે જેમાં તમારે તમારું ઘર ક્યાં હોય કેવડું હોય તેમાં કેવી કેવી વ્યવસ્થા હોય અને તે ઘરમાં તમે કેવો રંગ કરાવશો અને તે ઘરનું તમે નામ શું રાખશો તે તમારે અહીં લખવાનું છે। તે તમારી જાતે પ્રવૃત્તિ કરવાની છે। કહો તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે અને શી મુશ્કેલી પડે તે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચર્ચા કરજો। ચાલો ગાઈએ ગીતડું ઉંદર રે છે દરમાં। જે આપણે પાઠની શરૂઆતમાં ગીત ગાયું હતું તે આપણે અહીં ફરીથી ગાવાનું છે। હવે અહીં જોઈએ તો એક્ટિવિટી નંબર 16 રીડિંગ ક્રિકેટ। બાળકો અહીં જે રીડિંગ ક્રિકેટની રમત છે તેમાં તમારે બે બે ટુકડીઓમાં વહેંચાવાનું છે અને પહેલી ટુકડીએ પહેલું વાક્ય બોલવાનું છે એમાંથી એક છોકરો આવીને ઊભો થશે અને પહેલું વાક્ય બોલશે જો અને જ્યારે બીજા ટુકડીનું બીજું વાક્ય આ વાક્ય બોલવામાં જો કઈ બાળક ભૂલ કરે તો તમે આઉટની અપીલ કરી શકો છો। ખોટું વાક્ય બોલે છે તો એમાં માઇન તેના બે ગુણ ઓછા થઈ જશે અને સાચું વાક્ય બોલશે તો એના 10 ગુણ તમને મળશે। જે ટીમના ગુણ વધુ હશે તે આ રમતનો વિજેતા થશે। તો બાળકો તમે રમશો ને આ ગેમ। હવે જોઈએ એક્ટિવિટી નંબર 17। તો એક્ટિવિટી નંબર 17 ની અંદર આપણને ગીત કહેવામાં આવ્યું છે ટીકુબહેન તો વાચનના શોખીન। અહીં એક બાળકીની વાત કરવામાં આવી છે જે વાચનની ખૂબ જ શોખીન છે તો જોઈએ એની કવિતા આપણે। ટીકુબહેન તો વાચનના શોખીન વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન। ટીકુબહેન તો વાચનના શોખીન। કાવ્યમાં આપણને કહે છે કે જે ટીકુબહેન નામ ટીકુ નામની જે છોકરી છે તેને વાંચવાનો ખૂબ જ શોખ છે તે નાના નાના અક્ષરોવાળી રંગીન ચોપડીઓ વાંચતી રહે છે। છોટા ભીમને સોટી પોટી બધું જ વાંચે ખૂબ બધી જ વાર્તા દાદી માફક બોલે આ બેહૂબ। ટીકુબહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન ટીકુબહેન તો વાંચવાના શોખીન। તો ટીકુબહેન કઈ કઈ વાર્તા વાંચે છે છોટા ભીમ અને સોટી પોટી તે બધું જ ખૂબ સારી રીતે વાંચી શકે છે। બધી જ વાર્તા જે છે તે દાદીની માફક બોલે આ બેહૂબ એટલે કે દાદીની જેમ જ તે વાર્તાઓ બોલતી હોય છે। ટીકુબહેનનું લેશન વાર્તામાં જે જીન આવે છે તે કરી આપે છે એટલે તો ટીકુબહેન વાંચવાના ખૂબ જ શોખીન છે। ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા। વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન ટીકુબહેન તો વાંચનના શોખીન। ટીકુબહેનના ઘરમાં તો ચોપડીઓના થપ્પેના થપ્પા પડ્યા છે અને ટીકુની આજ્ઞાથી તેના મમ્મી પપ્પા પણ તેની સાથે ચોપડી લઈને વાંચતા હોય છે। વાંચતા વાંચતા તેઓ ઊંઘી પણ જાય અને ક્યારેક ઊંઘમાં ને ઊંઘમાં તે ચીન પણ પહોંચી જાય છે। હવે આપણે આગળ આ ગીતને વધારીએ। એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુબેન ગુમ આખા ફળીએ શોધે સૌ જાજી પાડે બૂમ શાણા ટીકુબેન પલંગ નીચે વાચનમાં તલ્લીન
ટીકુ બહેન તો વાચનના શોખીન. એક દિવસ અંજવાળામાં જ ટીકુબેન ગુમ થઈ ગયા. બધા જ તેને આખા ફળિયામાં શોધે, ટીકુબેન એમ કરીને બધા જ તેને શોધે છે. પરંતુ જે શાણા ટીકુબેન છે તે પલંગની નીચે વાચનમાં એકદમ તલ્લીન છે, એટલે કે તે વાચનમાં એકદમ ખોવાયેલા છે, તે વાચનમાં જ તેમનું ધ્યાન છે. એટલે જ કહે છે કે ટીકુબેન વાચનના શોખીન છે. આ કાવ્ય ગીત છે તે હર્ષવી પટેલે લખ્યું છે. તો બાળકો, આપણે જે સુંદર મજાનું ગીત ગાયું, હવે તેના વિશે આપણે થોડી વાતો કરીશું. એક્ટિવિટી નંબર 18, વાતચીત. બાળકો, અહીં ટીકુબહેનને ગીતમાંથી આપણને શું શું જાણવા મળ્યું તે આપણે એકબીજા સાથે વાતચીત કરવાની છે. પહેલો સવાલ છે, ટીકુબહેનને શું ગમતું? ટીકુબહેનને વાંચવાનું ખૂબ જ ગમતું હતું. તમે શું વાંચો છો? બાળકો, તમે જે વાંચતા હોય તે તમારે અહીં લખવાનું છે. વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? બાળકો, અહીં જે તમને ચાર પ્રવૃત્તિ આપી છે તેમાંથી તમને શું વધુ કરવું ગમે તે તમારે લખવાનું છે. તમે ક્યારે વાંચવા બેસો છો? તમે ક્યાં વાંચવા બેસો છો તે તમારે અહીં જણાવવાનું છે. છઠ્ઠો સવાલ છે, ટીકુબહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કીધું? ટીકુબહેનને તેના મમ્મી પપ્પાને વાંચવા માટે કહ્યું. શું? ટીકુબહેનને તેના મમ્મી પપ્પાને વાંચવા માટેનું કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ ચોપડી વાંચે છે તે તમારે અહીં જવાબ લખવાનો છે. તમારા ઘરે કઈ કઈ ચોપડી છે? તમારા ઘરે જે ચોપડી હોય તે તમારે અહીં લખવાનું છે. બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? ફળિયામાં, આંગણામાં બધા શોધતા હતા ને બાળકો, એટલે આપણે અહીં લખીશું ફળિયામાં. ટીકુબહેન ક્યાંથી મળ્યા? ટીકુબહેન પલંગની નીચેથી મળ્યા. ક્યાંથી મળ્યા? ટીકુબહેન પલંગની નીચેથી મળ્યા. તો બાળકો, આ સાથે જ આપણો આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ થાય છે, અને સાથે સાથે એક્ટિવિટી નંબર 18 પણ પૂર્ણ થાય છે. બાળકો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવતો હોય તો અમારા વિડીયાને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો તમારે બાળકો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે મળીશું આગળના ભાગમાં. ત્યાં સુધી આવજો બાળકો.